વિજ્ઞાન ધોરણ નું રિવિઝન કરાવી રહ્યો છું સેક્શન એ નું રિવિઝન આપણે રોજ સાંજે કરી રહ્યા છીએ આજે દસમી તારીખ થઈ ગઈ લખેલા પંદર દિવસ સોળ દિવસ થી આપણે રિવિઝન કરી રહ્યા છીએ ઘણા બધા પ્રશ્નો આપણે એક માર્ક ના જોઈ લીધા છે ત્યાર પછી આપણે સવારમાં સેક્શન બી નું રિવિઝન પણ કરીએ છીએ સાથે સાથે પણ હવે સી અને ડી નું પણ રિવિઝન શરૂ કરવું છે કેમ કારણ કે આજે દસ તારીખ થઈને આવતી થી આપણી પરીક્ષા શરૂ થઈ ચૂકી હશે આવતી તારીખે તો તમારું પેપર અપાય પણ ગયું હશે એટલે મિત્રો હવે બરાબર લડી લેવાનું છે એક એક વાતને સમજણ પૂર્વક પાકી કરવાની છે અને એકદમ નિર્ભય થઈને એકદમ ડર રાખ્યા વગર એકદમ હસતા હસતા આપણે પરીક્ષા આપવી છે તો આવો રિવિઝન કરીએ પ્રશ્ન એકત્રીસ માગ્યા મુજબ જવાબ આપો આપણે બધાના જ અલગ અલગ કર્યા છે માગ્યા મુજબ જવાબ આપો જે છે ડુ એસ ડાયરેક્ટેડ એનો એક ત્રીસમો સવાલ આવા ત્રીસ ત્રીસ સવાલ આપડે બધા માં કરી ચુક્યા છીએ ખાલી જગ્યા પણ ત્રીસ થઈ ગઈ ત્યાર પછી માગ્યા મુજબ જવાબ આપો સાચો વિકલ્પ પસંદ કરો ખરા કે ખોટા વિધાન જણાવો આ બધા આપડે આ સવાલો અલગ લે લગભગ વીસ સવાલ સુધી પહોંચી ગયા છીએ અને આજે આપણે ફરીથી માગ્યા મુજબ જવાબ આપો નું રિવિઝન કરી રહ્યા છીએ જંગલી કોબીઝ માંથી કૃત્રિમ પસંદગીની ક્રિયાથી ઉત્પન્ન ચાર શાકભાજીના નામ આપો મિત્રો તમને ખબર છે કે જંગલી કોબી ઉદ્વિકાસ જબરજસ્ત ઉદાહરણ છે તો આમાં થોડીક વાતો આપણે સમજી લેવી પડે આપણે ઉદ્વિકાસ થયો છે સરીસરૂપ માંથી ડાયનાસોરમાંથી પક્ષીઓ આવ્યા એવી બધી વાતો આપણે કરતા હોઈએ ત્યારે ઘણા લોકો એમ કે તમે આમ કલ્પના કરો છો કે ભાઈ લાખો વર્ષ પહેલા આ બધાના પૂર્વજ એક હોવા જોઈએ પણ એ લાખો વર્ષો કોને જોયેલા છે કોઈનું હમણાંનું ઉદાહરણ હોય તો સમજાવો ને તો હમણાંનું ઉદાહરણ એટલે છેલ્લા બે હજાર વર્ષનું ઉદાહરણ છે જંગલી કોબી જંગલી કોબી બે હાજર વર્ષથી માણસ એનો શાકભાજી તરીકે ઉપયોગ કરતો આવ્યો છે તો આજ જંગલી કોબીજની કૃત્રિમ રીતે એનું રીતે વિકસાવીને એમાંથી જુદી જુદી શાકભાજી કઈ કઈ બનાવી તો કે જંગલી કોબી ના જે પાન છે એ ખેડૂતે શું કર્યું કે એના જે પાન છે ને પાનને જંગલી કોબીઝના પાનને પાસ પાસે ઉછેર કર્યો એને પાસ પાસે લાવી ને ઉછેર્યા તો એમાંથી શું બની ગઈ જે કોબીજ આજે આપણે ખાઈએ છીએ એ નિર્માણ થઈ ત્યાર પછી એને ફૂલોના વિકાસ ને રોક્યો કોના વિકાસ ને ફૂલોના વિકાસ ને અવરોધ્યો એટલે ફૂલોનો વિકાસ અવરોધી અને શું બનાવ્યું બ્રોકોલી બનાવી શું બનાવી બ્રોકોલી પછી શું કર્યું ખેડૂતોએ કેટલાક વંધ્ય કેટલાક વંધ્ય ફૂલોનો વિકાસ કર્યો વંધ્ય એટલે જેને ફૂલ વિકસિત થતા ન હોય આવા વંધ્ય ફૂલોને વિકાસ કર્યા તો વંદ્ય ફૂલોનો વિકાસ કર્યો નિર્માણ થયું એમાંથી જે આપણે ફ્લાવર ખાઈએ કૃત્રિમ રીતે વિકસાવેલી છે પછી ત્યાર પછી એ ફૂલની અંદર પુષ્પની અંદર રહેલી ગાંઠ વિકાસ કર્યો પુષ્પની જે ગાંઠ છે એનો વિકાસ કર્યો તો કલરબી મળી શું મળ્યું કલરબી અને ત્યાર પછી એને જે પોહા પાન હતા એ પોહળા પાનનો વિકાસ કર્યો પોનનો વિકાસ કર્યો તો કઈ શાકભાજી છ નામ થઈ ગયા કારણ કે મૂળ કોણ હતું તો કે પહેલી વહેલી આ જંગલી કોબી પહેલી જંગલી કોબી ત્યાર પછી આ કોબીઝ પછી આ બ્રોકોલી ત્યાર પછી ફ્લાવર ત્યાર પછી કલરબી ત્યાર પછી કેલે તો આ બધા જ નામ યાદ રાખવાના છે અને અહિયાં તો ખાલી તમે નામ લખી નાખો ને કે કોબીજ બ્રોકોલી ફ્લાવર ને કલરબી કલરબી અથવા બ્રોકોલી ફ્લાવર ને આટલું લખી નાખો તો બે માર્ક મળી જાય ખાલી ચાર શાકભાજી નામ જ પૂછ્યા છે પણ માનો કે પ્રશ્ન ની અંદર પૂછવું હોય તમને કે જંગલી કોબીઝ માંથી કેવી રીતે કૃત્રિમ પદ્ધતિથી ખેડૂતોએ કોબીઝ માંથી બ્રોકોલી મેળવી અથવા ફ્લાવર મેળવું તો તમારે બધાનું યાદ રાખવાનું બરોબર જયારે ખેડૂતોએ પાસ પાસે અંતર ઘટાડ્યું તો કોબીઝ બની ત્યાર પછી ફૂલ નો વિકાસ કર્યો તો બ્રોકોલી બની અરે ફૂલોનો વિકાસ અવરોધ્યો તો બ્રોકોલી બની વિકાસ કર્યો તો ફ્લાવર બન્યું પુષ્પોની ગાંઠ નો વિકાસ કર્યો ત્યારે કલરબી બની અને પોળા પાન નો વિકાસ કર્યો એટલે કેલે બન્યો એક એક બે ત્રણ બે ત્રણ શબ્દો નો જવાબ છે મિત્રો આ પાકું કરી લેજો કારણ કે જંગલી કોબી નો પ્રશ્ન બે માર્કમાં પૂછાય પૂછાય ને પૂછાય ક્લિયર નવો પ્રશ્ન CPCB નું પૂર્ણ નામ જણાવો CPCB C સેન્ટ્રલ પેલો C કોના માટે છે પેલો C છે સેન્ટ્રલ સેન્ટ્રલ પોલ્યુશન પોલ્યુશન પ્રદૂષણ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આપણા દેશની અંદર ને કંટ્રોલ કરવા માટે પ્રદૂષણ ને નિયંત્રણ માં રાખવા માટે એટલે એને કેન્દ્રીય અને એમ પણ લખી શકાય ગુજરાતીમાં લખવું હોય તો કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ સમિતિ ઓકે તો આ છે કોનું પૂરું નામ સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ક્લિયર નવ પ્રશ્ન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાની બે રીત લખો હવે જે કુદરતી ચુંબક જમીનમાંથી મળે છે ને તે તો કુદરતી ચુંબક છે એમાં કઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ન કરવું પડે એમાં પાસે લોખંડ જાય તો ખેંચે અથવા ઉત્પન્ન કરવું હોય તો અહીંયા આપણે આ પાઠની અંદર ભીણ્યા છીએ ઓર્સ્ટેડ સાબિત કર્યું હતું કયા વૈજ્ઞાનિકે ઓરસ્ટેડ આ એચસીડે શું સાબિત કરી દીધું એચસીડે સાબિત કર્યું કે વાહક પસાર કરવામાં આવે

આ સાબિત કરી દીધું કે વાહક માંથી જયારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો અહીંયા બે રીત લખવાની કીધી છે તો વાહક વાહક માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા અમે લખી છે તે જ બરાબર પછી બીજું લૂપ માંથી લૂપ એટલે ગૂંચળું લૂપ એટલે ગૂંચળું વાહક તો આવો સીધો તાર હોય વાહક હોય તો સીધો તાર હોય અને લૂપ હોય તો આવું લૂપ હોય ગૂંચળું

આવા વર્તુળાકાર ગૂંચળાને પાંચ પાસે ગોઠવીને બનાવેલી વર્તુળાકાર અરે નળાકાર રચના જેને આપણે સોલેનોઈડ કહીએ છીએ સોલેનોઈડ ની આકૃતિ મિત્રો તમને ખબર છે આ એક ગૂંચળું બીજું ત્રીજું ચોથું આવા ઘણા બધા ગૂંચળાને ભેગા ભેગા ગોઠવી અને એને કોની સાથે જોડી દેવાના એને બેટરી સાથે જોડી દેવાના આ બેટરી સાથે જોડાઈ જાય સ્વિચ મૂકી દેવાની તો આને આપણે શું કહીએ છીએ સોલેનોઇડ તો આ બધા ત્રણ રીત છે આપણી પાસે વાહકમાંથી પસાર વિદ્યુત પ્રવાહ પસાર કરો તો પણ ચુંબકીય ક્ષેત્ર મળે લુપ માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો પણ ચુંબકીય ક્ષેત્ર મળે અને સોલેનો વિદ્યુત પ્રવાહ પસાર કરો તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ક્લિયર પ્રશ્ન આપણા આહારમાં કેવા મીઠાનો ઉપયોગ કરવો જોઈએ તો બહુ સહેલો સવાલ છે બધા જ વિદ્યાર્થી મિત્રોને આવડે આયોડાઈડ મીઠું અથવા આયોડીન યુક્ત મીઠું કેવું મીઠું હોવું જોઈએ આયોડીન યુક્ત કારણ કે આયોડીન ની ઉણપથી આપણા શરીરમાં આયોડિન ની ઉણપથી કયો રોગ થાય તો એનું નામ છે થાઈરોઈડ એટલે આપણને થાઈરોઈડ ન થાય આપણો જે થાઇરોક્સિન નો સ્ત્રાવ થાઇરોઈડ કરે છે ને એ થાઇરોઇડ થાઇરોક્સિન નો સ્ત્રાવ ત્યારે જ કરે જ્યારે આપણા શરીરમાં યોગ્ય માત્રામાં આયોડિન હોય તો એટલા માટે મીઠું આયોડિન યુક્ત ખાવું જોઈએ જેથી આપણી થાઇરોઈડ ગ્રંથિ બરાબર કામ કરે અને સારામાં સારો આપણા શરીરનો વિકાસ થાય કારણ કે થાઇરોઈડ ગ્રંથિ એ આપણી પાચનની ક્રિયા સાથે સંકળાયેલી છે એ આપણી ચરબીનું પ્રોટીનનું કાર્બોદિતનું આ બધાનું પાચન કરે છે બરોબર એટલે અહીંયા તો સવાલ જવાબ એક જ માર્ક નો છે એટલે માત્ર લખવાનું આયો મીઠું પણ મેં તમને થોડીક સાથે વાતો સમજાવી છે એ પણ યાદ રાખજો આગળ વધીએ ઓટી નું પૂરું નામ ઓટી ઓટી એટલે ઓશન ઓ એટલે ઓશન ઓશન ટી એટલે થર્મલ એટલે એનર્જી એટલે એનર્જી અને સી એટલે કન્વર્ઝન કન્વર્ઝન

એક્સ ની બાજુ આ ખાવાના પદાર્થો છે બધા છે દહીં તો દહીંની સામે કોણ આવશે તો દહીં ની અંદર કયો એસિડ છે લેક્ટિક એસિડ યાદ રાખો કયો એસિડ છે લેક્ટિક એસિડ પણ અહીંયા દહીંની સાથે માનો કે છાસ પણ લખેલું હોય તો દહીં અને છાસ બંને કયો એસિડ છે લેક્ટિક એસિડ ત્યાર પછી વાત આવે છે એની અંદર છે સાઇટ્રિક એસિડ બરાબર પછી વાત કરીએ આંબલી આંબલી અંદર કયો એસિડ છે ખબર છે આંબલી માં છે

બધા જ તમારા પાકા થઈ ગયા દહીંમાં એસિડ ંગીમાં અને લીંબુમાં સાઇટ્રિક એસિડ આંબલીની અંદર એસિડ અને ટમેટામાં ઓક્ઝેલિક એસિડ ટમેટા અને આંબલીમાં લોકો ભૂલ કરે છે છોકરાઓ તો ટમેટામાં ટાર્ટરિક નહીં લખવાનું ટમેટામાં ઓક્ઝેલિક લખવાનું ઉલટું લખવાનું ટમેટા ટાર્ટરિક નહીં ટમેટા સાથે ઓક્ઝેલિક અને આંબલીમાં ટાર્ટરિક એસિડ આવશે ક્લિયર

સૂર્ય પ્રકાશ અને નીચે શું લખવાનું ક્લોરોફિલ ક્લોરોફિલ એટલે જેને આપણે હરિત ક્લોરોફિલ આ બધું ગ્લુકોઝ નું સૂત્ર લખવાનું સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ વત્તા સિક્સ ઓ ટુ વત્તા સિક્સ એચ ટુ ઓ વનસ્પતિ ની અંદર પાણી પણ વરાળ બનીને ને છેલ્લે ઉડી જાય એ પણ આ સમીકરણમાં આવી ગયું અને વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે તે પણ આવી ગયું અને ગ્લુકોઝ કાર્બોદિત બનાવે તો આ કાર્બોદિત નું અણુસૂત્ર છે કાર્બોદિત બોલો કે પછી ગ્લુકોઝ બોલો ગ્લુકોઝ નું અણુસૂત્ર શું છે સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ તો રહી જશે યાદ તમને જો યાદ રાખો બધા જ છ છ અણુ છે અહીંયા પેલો પેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એના છ અણુ છે અહીંયા ઓક્સિજન ના છ અણુ છે અને પાણી ના છ અણુ છે માત્ર ગ્લુકોઝ નો એક જ અણુ છે અને અહીંયા પાણીના બારણું છે આટલું યાદ રાખો એટલે તમારું સમીકરણ સાચું નવ પ્રશ્ન કઈ બે ધાતુ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી જે ધાતુ ઓક્સિજન સાથે 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 એસિડ પાણી હવા સાથે ભેજ સાથે પ્રક્રિયા કરે એ ધાતુ સક્રિય ધાતુ કહેવાય અને આ જો ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી ન હોય તો આને સૌથી ઓછી સક્રિય અથવા તો નિષ્ક્રિય ધાતુમાં આનું નામ આવે કઈ ધાતુમાં નિષ્ક્રિય ધાતુ તો તમને કોઈ પૂછે કે નિષ્ક્રિય ધાતુ કઈ અથવા તો ઉમદા ધાતુ આ ધાતુ કોઈની સાથે પ્રક્રિયા નથી કરતી એટલે શુદ્ધ એને ઉમદા ધાતુ પૂછે તોય જવાબ લખવાનો અને જે પ્રશ્ન અત્યારે આપણે સોલ્વ કરી રહ્યા છીએ એમાં પણ આ જ જવાબ આવે કઈ બે ધાતુ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી સોનું અને ચાંદી સોનું અને ચાંદી ગોલ્ડ એન્ડ સિલ્વર જે ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી એટલા માટે એમાં લિંગ નિશ્ચયન ભણ્યા હતા અને મનુષ્યમાં લિંગ નિશ્ચયન કેવી રીતે થાય તે ભણી ગયા છીએ એક્સ એક્સ રંગસૂત્ર અને વાય વાય રંગ એક્સ વાય રંગસૂત્ર એટલે મનુષ્યમાં તો જ્યારે ફલન થાય ત્યારથી જ નક્કી થઈ જાય કે બાળક બાબો હશે કે બેબી મેલ હશે કે ફિમેલ હમ છોકરો કે છોકરી એ લિંગ સ્નેલ કરીને એક સ્નેલ વાદળી જેને તમે ગોકળ ગાય કહો છો શું કહો છો ગોકળ ગાય આ સ્નેલ છે ને જન્મ સમયે પોતાની જાતિ પણ બદલી શકે લિંગ બદલી શકે એને માદા બનવું હોય તો માદા બને નર બનવું હોય તો નર બને સમજાય છે તો કયો સજીવ લિંગ બદલી શકે છેરિયા પ્લેનેરિયા પોતાના ખોરાકને ઓળખવા માટે પોતાની આંખનો ઉપયોગ કરતો હતો એ પહેલું વહેલું સામે આવ્યું પ્લેનેરિયા અને પણ જો આંખનો ઉદ્વિકાસ મેં તમને સમજાવ્યો હતો તો પ્લેનેરિયા ને આંખો આવી ત્યાર પછી કોને આંખો આવી તો કે કીટકોને કીટકો પછી આંખોનો ઉદ્વિકાસ સમજાવવો હોય તો આ બધું લખવાનું પણ કયા સજીવને પહેલી વહેલી આંખ આવી તો માત્ર પ્લેનેરિયા લખવાનું ક્લિયર તો સરસ મજાનું રિવિઝન એ પૂરું થાય છે મિત્રો ખૂબ મજા આવી હશે તમને અને હવે જો આપણને કાલથી સેક્શન સી પણ ચાલુ કરવાના છીએ અને ધીરે ધીરે સેક્શન ડી પર પણ જઈશું તમને ગમ્યું હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ખૂબ ભણો આ મહિનો એક મહિનાના સમયનો એવો ઉપયોગ કરો કે તમારો એ વન ગ્રેડ આવે ને આવે ઓકે બાય બાય બેસ્ટ લા